હેલો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના યંગેસ્ટ આઈપીએસ ઓફિસર એવા સફિન હસનની લાઇફસ્ટાઇલ અને બાયોગ્રાફી વિશે. જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઇક અને ચેનલને કરી લો સબસ્ક્રાઇબ. સૌથી પહેલાં વાત કરીએ તેમના નામની, તો તેમનું સાચું નામ સફિન હસન છે. સફિન હસનનો જન્મ બનાસકાંઠા જિલ્લાના નાનકડા ગામ કણોદરમાં થયો હતો અને 2022ના હિસાબથી તેમની ઉંમર લગભગ 26 કે 27 વર્ષ હશે. સફિન હસનની ફેમિલી વિશે વાત કરીએ તો તેમના પિતાનું નામ મુસ્તફાભાઈ અને માતાનું નામ નસીમબેન છે. તેમના પિતા ઇલેક્ટ્રિશિયન હતા અને માતા હીરાના કારખાનામાં કામ કરતા હતા, પણ હીરામાં મંદી આવી અને હીરા ઘસવાનું કામ મળતું બંધ થયું. પછી તેમણે રોટલી વણવાનું કામ ચાલુ કર્યું. આમ નાની મોટી મજૂરી કરીને ઘર ચલાવતા હતા. વાત કરીએ સફિન હસનના જીવન વિશે તો, જ્યારે તેઓ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે તેમણે એક ઓફિસરને જોયા. તે ઓફિસરનો રૂતબો અને સ્ટાઇલ જોઈને તેઓ ખૂબ જ ઇમ્પ્રેસ થઈ ગયા. ત્યાર પછી તેમણે નિર્ણય લીધો કે તેઓ આ જ ફિલ્ડમાં આગળ વધશે અને પછી તેમણે ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને 10માં તેમણે 92% આવ્યા હતા. સુરતની કોલેજમાં બીટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ સફિનને યુપીએસસીની તૈયારી માટે દિલ્હી જવાનું થયું અને યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એ એક લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું, પણ તેમનામાં રહેલા આત્મવિશ્વાસને કારણે તેઓ દિલ્હીમાં 15-16 કલાક અભ્યાસ કરતા હતા. અને પછી યુપીએસસીની પરીક્ષાનો સમય આવ્યો. જ્યારે તેઓ બાઇક લઈને પરીક્ષા આપવા જતા હતા ત્યારે અચાનક તેમની બાઇક સ્લીપ ખાઈ ગઈ અને તેમને હાથ અને પગમાં ગંભીર ઈજા થઈ, પરંતુ તેમણે હિંમત ના હારી અને પેનકિલરની ગોળી લીધી અને પરીક્ષાખંડમાં બેસીને પરીક્ષા આપી. અને પછી યુપીએસસીની પરીક્ષાના પરિણામનો સમય આવ્યો, જેમાં સફિનને યુપીએસસીની પરીક્ષામાં 570નો રેન્ક હતો, જ્યારે ઇન્ટરવ્યૂમાં આખા ભારતમાં તેમને બીજો રેન્ક હતો. તો આમ સફિન હસને ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને આજે તેઓ ગુજરાતના સૌથી નાની વયે આઈપીએસ ઓફિસર બનનારા પ્રથમ ગુજરાતી છે. સફિન હસનના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે વાત કરીએ તો તેમનું ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે. તેના પર 7,34,000 ફોલોવર્સ થઈ ગયા છે. તો મિત્રો, આ હતી સફિન હસનની લાઇફસ્ટાઇલ અને બાયોગ્રાફી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને કરી લો સબસ્ક્રાઇબ. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.